હેલો નમસ્કાર વિદેન્દ્ર દરેકનો હાર્દિક સ્વાગત છે મિત્રો પ્રયોગ નંબર સોળ જોવાના છીએ તે ચેનલ ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો મિત્રો તારીખ તો કે આજની તારીખ તમારે લખવાની છે અથવા તો પછી જે દિવસે તમને શિક્ષક સ્ત્રીએ પ્રયોગ લખવા માટેનું કીધું હોય તે દિવસની તમે લખી લેશો હેતુ જ સમજીએ તો કે કાચના લમકન સ્લેબમાંથી પસાર થતા પ્રકાશના વક્રી ઘટનાનો અભ્યાસ કરવો છે તો સાધનો કયા જોશે તો કે કાચનો લમગન સ્લેબ ટાંકણીઓ ડ્રોઈંગ પિન સફેદ કાગળ પેન્સિલને માપ પટે હવે જોઈએ આકૃતિ આ જે આકૃતિ છે મિત્રો સેમ ટુ સેમ નીચે અહીં આકૃતિ દોરો ત્યાં તમારે અહીં ખાલી જગ્યા ભાગની અંદર દોરી લેવાની રહેશે જોઈએ પ્રયોગ પદ્ધતિ મિત્રો વિડીયો સારો લાગે છે તો વિડીયોને પણ લાઇક કરી દેશો ડ્રોઈંગ બોર્ડ પર ડ્રોઈંગ પિનોની મદદથી એક સફેદ કાગળ લગાડો કાગળ વચ્ચે કાચનો લંબઘન સ્લેબ મૂકો પેન્સિલની લંઘનની સપાટીઓ આંકેલો તેને એ બી સી નામ આપો બે ટાંકણીમાં એ અને એફ ઉદ્ધવ સમતલમાં ખોસો જેથી તેમને જોડતી રેખા એ બી સાથે કોઈ ખૂણો બનાવે લંકનની સીડી સપાટી પરથી ઈ અને એફ ના પ્રતિબિંબો જુઓ બીજી બે ટાંકણીઓ જી અને એચ એવી રીતે લગાવો જેથી ઈ એફ જી અને એચ ટાંકણીઓ એક સીધી રેખામાં આવે ટાંકણીઓ અને લંકન સ્લેબને ઉભાડેલો ટાંકણીઓ ઈ અને એફ ના સ્થાન તથા ટાંકણીઓ જી અને એચ ના સ્થાન પરથી અન્ય રચના કરો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપાત કિરણ વક્રીભૂત કિરણ નિર્ગમન કિરણ દોરો આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચેનો પાશ્વીય સ્થાનાંતર માપો જોઈએ અવલોકન શું આવે છે તો કે કાચના સ્લેબની નીચે આવેલા ભાગમાંથી જોતા આપાત કિરણ અને નિર્ગમન કિરણ સમાંતર છે પરંતુ સહેજ બાજુ તરફ ખસેલું જોવા મળે છે જેને પાશ્વીય સ્થાનાંતર કહે છે જે આકૃતિમાં એલ ઓ વડે દર્શાવેલ છે નિર્ણય શું આવે છે તો કે આમ કાચના લમઘન ચોસલા વડે પ્રકાશના કિરણ સ્થાનાંતર થાય છે વિકલ્પ નંબર એક નીચેનામાંથી કયા દ્રવ્યની પ્રકાશીય ઘટના સૌથી વધુ છે તો ઓપ્શન ડી હીરો ત્યારબાદ બીજા નંબર છે કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રી ભાવનાંક કેટલો હોય છે તો ઓપ્શન બી આવશે આગળ ત્રીજા નંબરે છે જો પાણીને કાચના નિરપેક્ષ વખરી ભાવનાંક અનુક્રમે ચાર પોઈન્ટ ત્રણ અને ત્રણ પોઈન્ટ બે હોય તો પ્રકાશનું પાણીને કાચના વેગનો ગુણોત્તર કેટલો હશે તો ઓપ્શન સી નવ અપ પોઈન્ટ આઠ ચોથા નંબરે છે પ્રકાશનું ત્રાંસુ કિરણ કાચમાંથી હવામાં પ્રવેશતા શું થાય છે તો ઓપ્શન બી તે લંબથી દૂર જાય છે

ફોટો કાચના પાતળા લેન્સનો મધ્ય ભાગ કાચના લંબઘનને લંબઘન સ્લેબની માફક વર્તે છે તો ખરું આવશે મિત્રો આ હતું સંપૂર્ણ તમારા પ્રયોગનું સોલ્યુશન હવે આગળના પ્રયોગ હોય ગાલા સિમેન્ટ હોય કે દરેકે દરેક સોલ્યુશન આપણે ચેનલ પર ઉપલબ્ધ છે તો ચેનલ પર જશો અને મેળવી લેશો આગળના પ્રયોગનું સોલ્યુશન તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી આપણે લિંકના આધારે મળી જશે